मुझे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल नी अंदर आपनो हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, अपने धोरण 9 नी अंदर विज्ञान विषय नो अभ्यास करता था, एनी अंदर प्रकरण नंबर 5 सजीवनो पायानो एकम नी अंदर आपणे छेल्ले जोता था के कोष विषय नी माहिती के कोष केवी रीते आपणे जोवा मळे, अने एना उपरथी छेल्ले आपणे एक प्रवृत्ति जोई, अने एनी अंदर आपणे जोयुं के एक कोषीय बहुकोषीय आपणे कोष केवी रीते जोवा मळे। त्यारबाद आपणे आगळ वणी गया श्रम विभाजन। तो के मनुष्य एक पोते बहुकोषीय हतो, अने ज्यारे पोते बहुकोषीय हतो तो पोताना शरीरनी अंदर रहेला बधा कोष के जे पोतानुं जुदा जुदा अंगो पोतानुं जुदुं जुदुं कार्य करतो हतो, अने त्यारे आपणे एवुं कीधुं हतुं के मनुष्य बहुकोषीयमां समावेश थाय। अने आपणे उदाहरण जोई गया, हृदय होय तो के हृदय रुधिरनुं के पोते रुधिरनुं पंपनुं पोते कार्य करे। पछी आगळ जोई तो के ज्यारे बधे जुदा जुदा पोताना अंगो द्वारा पोतानुं कार्य थातुं हतुं। हवे अहींथी आपणे हवे नवो टॉपिक उपर जईशुं के कोष शानो बनेलो होय छे, अने कोषनुं बंधारणीय आयोजन एटले के कोष शरीरनी अंदर केवी रीते आपणने गोठवायेलो जोवा मळे, के ई पोते केवी रीते क्या बाह्य स्तरमां होय के अंतर स्तर क्यारे आवेलुं होय, એ પોતાનું કાર્ય શું કરે એના વિશેની માહિતી, એટલે કે કોષ શાનો બનેલો હોય, પેલા કોષ શેનો બનેલો હોય એના વિશે માહિતી મેળવશું। ત્યારબાદ કોષનું બંધારણીય આયોજન, એટલે કે એ કોષ શરીરની અંદર કેવી રીતે અને કયા જગ્યા ઉપર આપણને જોવા મળે એના વિશેની આપણે વાત કરશું। તો કે કોષ સૌ પ્રથમ પ્રત્યેક કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો, એટલે કે એની અંદર મુખ્ય રચનાત્મક ભાગ, એટલે એની અંદર મુખ્ય મુખ્ય કે જે કયા કયા એના ભાગો આવેલા હોય કે એની અંદર કયા તમને ઘટકો જોવા મળે જે કોષ, તો કે સૌ પ્રથમ પહેલાં તો કે કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસમાં હોય છે, એ મુખ્ય તમને કયા ભાગોની અંદર કે કયા ઘટકોમાં જોવા મળે, તો કે કોષ આપણને કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસમાં જોવા મળે। હવે આપણે આગળ ભણી ગયા હતા કે કોષ કેન્દ્રની અંદર તમને કે કેવી રીતે કોષ જોવા મળતો, તો આપણે એક આકૃતિ જોઈ હતી, અને એ આકૃતિની અંદર જે આપણને ટપકા સ્વરૂપે અહીંયા વૈચિત બતાવ્યું હતું, જેને આપણે શું કીધું હતું તો કે કોષ કેન્દ્ર, એવી તો આની અંદર મુખ્ય એટલે કે જે એના મુખ્ય ઘટકો કે કોષ આપણને ક્યાં ક્યાં જોવા મળશે, તો કે કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે, આ ત્રણ એના મુખ્ય ઘટકો હોય। અને આગળ આપણે આગળ ટોપિક જોઈશું કે જેની અંદર આપણને કોષ કેવી રીતે એના સ્તરમાં આપણને જોવા મળે, તો સૌ પ્રથમ પહેલાં આપણે ટોપિક ભણશું કોષરસ પટલ। પહેલો ટોપિક આપણે ભણવાનો હોય કે કોષરસ પટલનું કાર્ય શું, કોષરસ પટલ કોને કહેવાય અને એની લાક્ષણિકતા કઈ કઈ, જે પોતાની કંઈક 5 લાક્ષણિકતા ધરાવે, જે પોતે એનું કાર્ય એટલે પોતે શું શું પોતાનું કાર્ય કરે છે, કોષરસ પટલ આપણને કેવી રીતે જોવા મળે। આગળ તો અહીંથી વિદ્યાર્થી મિત્રો આપણો એમસીક્યુ બને કે કોષ કયા એના પોતાના મુખ્ય ઘટકો ધરાવે, તો કે જે પોતાના ઘટકોની અંદર કોષમાં કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસમાં જોવા મળે। તો કોષરસ પટલ કે સોરી કોષ વિવિધ કાર્યો માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે, વિવિધ જુદા જુદા પ્રકારના જો પોતાને કાર્ય કરવા હોય તો એ કાર્ય કરવા માટે પોતે વિશિષ્ટ ઘટકો ધરાવે છે, એટલે કે એ પોતે એના જુદા જુદા જે પોતાના કાર્ય જે અહીંયા કણે આપણને એટલે કે જે વિશિષ્ટ ઘટકો જે કાર્ય હોય એ કાર્ય અત્યારે શું કહેવામાં આવે, તો કે એને અંગિકાઓ કહે છે। વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ ધોરણ 8 ની અંદર ભણી ગયા છો કે અંગિકાઓ કોને કહેવાય, તો અંગિકાઓ એટલે જે પોતે કોષરસમાં વિવિધ કાર્યો એટલે કે જે પોતાને વિવિધ જે કોષરસ આપણે આગળ ભણીશું કે કોષરસમાં કોષ તમને કેવી રીતે જોવા મળે અને એના શું કાર્ય થાય, તો કે પોતે કોષરસ કાર્યો માટે વિવિધ ઘટકો ધરાવે તેને અંગિકાઓ કહે છે।
વિવિધ જે પોતાના ઘટકો ધરાવતા હોય તો એ ઘટકોને શું કહેવામાં આવે તો કે અહીંયા તેને અંગિકાઓ કહે છે. ઉદાહરણ તરીકે કણાભસૂત્ર, કોષરસ જાળ, ગોલગી પ્રસાધન, લાઇસોજોમ, રિબોઝોમ્સ. હવે આપણે ચેપ્ટરના આગળના ભાગની અંદર એટલે કે સૌપ્રથમ પહેલા આપણે એના ત્રણ મુખ્ય ઘટક ભણશું. કયા કયા? કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ. ત્યારબાદ ઈ પોતાની જે અંગિકાઓ એટલે જુદી જુદી જે આપણે એને પોતે અંગિકાઓ ધરાવે તો સૌપ્રથમ પહેલા અંગિકાની અંદર આપણે ભણશું કે કઈ કઈ અંગિકાઓ તો કે કણાભસૂત્ર આપણે પહેલા, ત્યારબાદ રિબોઝોમ્સ, અંતકોષરસ જાળ, ગોલગી પ્રસાધન. આ બધાની શોધ કોને કરી અને કેવી રીતે જે કોષ એની અંદર આપણને જોવા મળતા હોય તો આ બધી અંગિકાઓ હે કઈ કઈ? કણાભસૂત્ર, અંતકોષરસ જાળ. અંતકોષરસ જાળમાં પાછી એની પોતે બે અંતકોષરસ જાળમાં કોષરસ જાળ પોતે ધરાવે તો હવે એ કેવી રીતે જોવા મળે? પછી આગળ ગોલગી પ્રસાધન. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર ભણ્યા હતા કે ગોલગીની શોધ કોને કરી હતી તો કે કેમિલો ગોલગી. હવે કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિકે ગોલગી પ્રસાધનની શોધ કરી તો એ શોધ કરી હવે ગોલગી પ્રસાધનના કાર્ય અને એની રચના કેવી રીતે જોવા મળે એના વિશે આપણે આગળ અંગિકાઓની અંદર ભણશું. ગોલગી પ્રસાધન. ત્યારબાદ આવશે લાઇસોજોમ. તો કે લાઇસોજોમને આત્મઘાતી કોથળી શા માટે કહેવામાં આવે એના વિશે માહિતી આપણે લાઇસોજોમની અંદર આગળ અંગિકાઓમાં મેળવશું. ત્યારબાદ આવશે રિબોઝોમ્સ. કે રિબોઝોમ્સ દ્વારા એટલે જે એની અંદર કેટલું પ્રવૃત્તાનું પ્રમાણ ધરાવે અને કેવી રીતે આપણને જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો કે અંગિકાઓ કઈ કઈ? તો કે કણાભસૂત્ર, કોષરસ, ગોલગી પ્રસાધન, અંતકોષરસ જાળ, ગોલગી પ્રસાધન, લાઇસોજોમ અને રિબોઝોમ્સ. આ બધી એની પોતાની અંગિકા. મુખ્ય ઘટક તરીકે આપણે ભણવાનું છે અહીંયા તો કે સૌપ્રથમ કોષરસ પટલ, કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર આપણે આગળ આકૃતિ દ્વારા જોઈ ગયા કે જે એક બંધ ઓરડા જેવી એટલે કે નાના મોટા ખાના સ્વરૂપે આપણને રચના જોવા મળતી હતી અને જે રચના જોવા મળતી હતી એની અંદર નાના ટપકા ટપકા સ્વરૂપે જે આપણે જોયું હતું તો એને આપણે શું કીધું હતું ત્યારે? કોષ કેન્દ્ર. અને ત્યારબાદ મુખ્ય ત્રીજો ઘટક એટલે કે કોષ રસ જે આપણે આગળ ભણશું. હવે વિવિધ અંગકાઓ સહિત કોષ રસ, કોષ કેન્દ્ર અને કોષને ઘેરતા પોતે કોષરસ પટલ દ્વારા કોષનું આયોજન થાય છે. હવે જે પોતે એના સ્તરની અંદર એટલે કે જો પોતે આપણે જુદા જુદા સ્તરની અંદર કેવી રીતે જે પોતાનું એનું આવરણ ધરાવે તો કે સૌપ્રથમ પહેલાં કોષરસ એ પોતાનું સૌથી બહારનું આવરણ એટલે કે વનસ્પતિઓની અંદર કેવી રીતે પોતાનું કોષરસ પોતે એનું આવરણ ધરાવે અને પ્રાણીઓની અંદર કેવી રીતે પોતાનું આવરણ ધરાવે તો એના વિશે પણ આપણે આગળ કોષરસ પટલમાં ભણશું. એટલે જે પોતે કોષરસ, કોષ કેન્દ્ર અને કોષને ઘેરતા એટલે એનું આવરણ કે જે પોતે બહારની તરફ અથવા અંદરના સ્તરમાં હવે પ્રાણીઓમાં કેવી રીતે તમને જોવા મળે કે વનસ્પતિઓમાં કેવી રીતે જોવા મળે આના વિશેની આપણે માહિતી આપણે આગળ ભણશું. તો જે કોષ કેન્દ્ર અને કોષને ઘેરતા કોષરસ પટલ દ્વારા કોષનું આયોજન થાય છે અને અહીંયાથી આપણને કોષરસ પટલનું આયોજન થતું જોવા મળે તો કે આયોજનથી બધી પ્રવૃત્તિઓ અને કોષનું તેમના પર્યાવરણ સાથે આંતરક્રિયાઓ શક્ય બને એટલે કે વાતાવરણની અંદર કે જે પોતે વાતાવરણ સાથે પોતાની આંતરક્રિયાઓ એટલે કે પર્યાવરણ અને પ્રાણીઓ હોય કે વનસ્પતિ પોતાનું જે પોતાનું બાહ્ય આવરણ એટલે કે જે પોતાનું બહારનું આવરણ ધરાવે તો કે બહારનું આવરણ કેવી રીતે એનાથી જીવન શક્ય બને કે જે પોતે એની અંદર કેવી રીતે તમને જોવા મળે તો આયોજનથી બધી પ્રવૃત્તિઓ અને કોષની એટલે કે જે પોતે એની અંદર ધરાવતી જે પોતે પોતાની વિવિધ જે પ્રવૃત્તિઓ કરે છે પ્રાણીઓ હોય તો પોતાનો ખોરાક માટે પોતે એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે અથવા તો કે વૃક્ષો હોય તો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા તો આવા જ્યારે પોતે એ બધાય એના વિવિધ પ્રવૃત્તિઓ એટલે કે જુદા જુદા જે પોતાના કાર્ય ધરાવે છે એ આયોજનથી બધી પ્રવૃત્તિઓ અને કોષને તેમના પર્યાવરણ સાથે એટલે કે પોતે વાતાવરણ સાથે આંતરક્રિયાઓ શક્ય બને
तो આવી રીતે આપણે એક કોષ એટલે કે જે પોતે કોષ એનો જુદા જુદા બધા ભાગોની અંદર કે એનો પોતાનો બંધારણીય એટલે કે પોતાનું આયોજન ધરાવે. હવે કોષ જે રહ્યો એ પ્રાણીઓ હોય તો કે પ્રાણીઓના કોષ હોય તો કે પ્રાણીઓની અંદર સૌપ્રથમ આપણે એના બહારના સ્તરમાં બાહ્ય સ્તર એટલે બહારના સ્તરમાં જોવા મળે. જ્યારે વનસ્પતિઓ હોય તો કે વનસ્પતિઓની અંદર કોષ રસપટલમાં જે કોષ જે રહેલા છે એ કોષ એના અંતસ્તર એટલે કે અંદરના સ્તરમાં જોવા મળે. તો એના માટે જે આપણે આગળ ટોપિક એટલે કે કોષરસપટલ ભણશું, કોષરસપટલ એટલે શું, એની લાક્ષણિકતા અને વિવિધ કાર્યો આ બધું આપણે આગળના લેક્ચરની અંદર ભણશું કે એ પોતે કેવી રીતે પોતાની રચના ધરાવે. દોસ્તો